वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर 11मो तरंग 48मो नागर ब्राह्मणों ए भगवान श्री हरि नी पूजा करी। आ प्रसंग आ तरंगमा सद्गुरु आधारानंद स्वामी वर्णन करे छे। कितनी प्यारी पंक्तियां है। श्री सहजानंद स्वामी के चरण कमल सुख रूप। 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 दूध करी धोवत भये। दूध करी धोवत भये। दूध करी दोवत भये। नागर भक्त अनु। नागर भक्त अनु। नागर भक्त अनु। नागर भक्त अनु। पंचामृत पूजत भये। षोडश लय उपचार। 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 केसर चंदन सोचार चे। केसर चंदन सोचार चे। केसर चंदन सोचार चे। बाल में तेहे वार। बाल में तेहे वार। बाल में तेहे वार। बाल में तेहे वार। जूनागढ़ मां नागर अनुपम हरिभक्त हता। तेमणे श्री सहजानंद स्वामी श्रीहरिना सुखरूप चरण कमल ने दूध थी धोया। एवी सरस मजानी कथा आवे छे।
श्री सहजानंद स्वामी के चरण कमल सुख रूप। भगवान ना चरण ए भक्तों माटे शरण छे, शरण एटले शेल्टर। भगवान ना चरण दुख मात्रना हरण छे, हरनारा छे। एटला माटे भक्त एनु चित्त भ्रमर जेवु छे, भ्रमर काळो होय एम। जीव प्राणी मात्रना मनमा मलिनता ज पड़ी छे, काळस ज पड़ी छे। भ्रमर चंचल होय, માણસનું ચિત્ત અને મન એટલું ચંચળ છે। ચંચલમ હી મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ। સમજવા જેવી વાત એ છે, ભગવાનના ચરણ એને ચરણાર વિંદની કમળની ઉપમા આપવામાં આવી। ચંચળ એવો ભ્રમર કમળ આવી જાય ને તો સ્થિર બની જાય। જે ભ્રમર કાળો છે, મલિન છે, જેની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને મલિન છે, પણ એ જ ભ્રમર કમળ ઉત્તમ પુષ્પ છે, લક્ષ્મીજીનું આસન છે, ભગવાન નારાયણનું પ્રિય પુષ્પ છે, એનો ચાહક છે। આપણા ચરણરૂપી પરમાત્માના ચરણરૂપી કમળમાં આપણા મનરૂપી ભ્રમરને જો મૂકી દઈએ ને તો ગમે તેવું મલિન મન છે ને એ પણ પાવન અને ધન્ય બની જાય છે। પ્રભુના સુખરૂપ ચરણકમળને દૂધથી ધોયા, પંચામૃતથી પૂજા કરી, તેની સાથે પૂજામાં 16 ઉપચારો લીધા, પછી તેમણે લલાટમાં કેસરયુક્ત ચંદન ચર્ચ્યું, શ્રીહરિના બધા અંગો ઉપર ચંદન લગાવીને સુંદર કુંકુમ લઈને ચાંદલો કપાળમાં કર્યો। આલાપ જેવું ધીરે ધીરે, પછી ફૂલના હાર પહેરાવ્યા, ફૂલના તોરા સાથેની ફૂલની ટોપી બનાવી હતી તે મસ્તક ઉપર પહેરાવી દીધી, બંને કાન ઉપર ફૂલના ગુચ્છ ધરાવ્યા, ફૂલોની પહોંચી અને બાજુ બંને હાથે બાંધ્યા, ફૂલની છડી અને ગુચ્છ હાથમાં આપ્યા, પવન નાખવા માટે ફૂલના પંખા પણ આપ્યા, ધૂપ અને દીપ કર્યા, પછી આરતી કરીને મહાન અલૌકિક લાભ લીધો। ઘંટા, ઘડિયાળ, ઘડિયાળ એટલે ઝાલર, શંખ વગાડ્યા, ઢોલ અને ત્રાસાને વગાડવાનો તો કોઈ અવધિ જ ન રહ્યો, બંને હાથ જોડીને સ્તુતિ કરતા બોલ્યા। શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સંતોની ભક્તોની સ્તુતિ આવે છે એ સ્તુતિને અવશ્યપણે ધ્યાનથી સાંભળવી જોઈએ। નમસ્યે પુરુષમ તુઆદ્યમ, માતા કુંતીની સ્તુતિ। વિપદઃ સંતુનઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્સ્યાત પુનર્ભવદર્શનમ। ભક્તોએ અદ્ભુત પ્રાર્થના કરી, બ્રાહ્મણો છે, વિદ્વાનો છે અને જ્ઞાની છે, સમજણે કરીને પરમાત્માને એમણે સ્વીકાર્યા છે, શરણાગતિ લીધી છે। હે પ્રભુ, આપે અમારી બાંહી પકડી છે, હવે અમારી બાંહી છોડી ન દેશો। અમારી જ્ઞાતિ સૌથી વધારે ખળ છે, આ વખતે આપે અમને કૃપા કરીને સત્સંગ કરાવ્યો છે। ભગવાનની કૃપા હોય તો જ સત્સંગ થાય છે, ભગવાનની કૃપા વિના સત્સંગ કોને શક્ય છે। દદામિ બુદ્ધિ યોગમ એન મામ ઉપયાન્તિ તે, ભગવાન એમ કહે છે કે હું જેને બુદ્ધિ આપું છું, શક્તિ આપું છું, એ જ મારા સુધી પહોંચે છે, બીજો ન પહોંચી શકે। આજે તમે ને અમે
આપણે ભગવાનના ગુણગાન ગાઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, એમાં ભગવાનની કૃપા અને ભગવાને કૃપા કરીને આપણને મોટા પુરુષ એકાંતિક સત્પુરુષ પૂજ્યપાદ ગુરુજી જેવાનો યોગ આપ્યો એ કારણ છે. એ યોગ ન હોય, એ કૃપા ન હોય તો આપણને આ કથા, આ સત્સંગ એ ન મળી શકે. અમારામાં એક નરસિંહ મહેતા ભક્ત થયા, પણ અમારા લોકોએ તેની ઘણી નિંદા કરી, નાત બહાર મૂક્યા. તેઓ ભક્ત થયા એટલે અમે નઠારા માન્યા. અમારી નાતી આવી છે, અમારામાં જેની છાપ ભગત પડે તો સહુ મળીને તેને ડરાવે. લો, આ બ્રાહ્મણો કહે છે, આ સત્ય ઘટના છે. નરસિંહ મહેતાની વાત આપણે જાણીએ છીએ. નરસિંહ મહેતા ભગવાનના ભક્ત હતા, પણ નાતીલાઓએ, સગા સંબંધીઓએ કેવા હેરાન કર્યા આપણે જાણીએ છીએ. બસ આ વાતમાં સમજવા જેવું એ છે, ખરેખર જેને ભગવાન અને સંત ઓળખાઈને, આનો સાર એટલો છે, ખરેખર જેને ભગવાન કે સંત ઓળખાઈને તેને પોતાની ભૂલ દેખાવા લાગે. હરિ કૃપા બેનુ દોષ ની જગેરા દેખે મેં ન આવે કો વેરા. હરે કૃપા બિનુ, હરે કૃપા બિનુ દોષ ની જકેરા દેખે મેં ન આવે કો વેરા. ભગવાનની કૃપા થાય ત્યારે પોતાની ભૂલ દેખાય, અને ભૂલ દેખાય ત્યારે ભૂલ સુધારવા માટે માણસ પ્રયત્ન કરે, અને ભૂલ સુધારવા પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, પ્રભુની કૃપાનો પાત્ર બને અને પ્રભુની પ્રાપ્તિ સુધી પહોંચી જાય. બ્રાહ્મણોએ પશ્ચાતાપ કર્યો છે, પ્રભુ અમારી જ્ઞાતિમાં મોટા મોટા ભક્તોનો અપરાધ થયો છે, અનાદિકાળથી આ રીત ચાલી આવે છે. બુદ્ધિ પ્રધાન અમે લોકો બુદ્ધિના દ્વારા સંતો ભક્તોનું અપમાન અને અપરાધ કરીએ છીએ. આ તો આપની કરુણા, આપની કૃપા કે અમને આ સત્સંગ સમજાયો અને આ સત્સંગ ઓળખાયો. હજી જો કેવી વાત કરે છે, અમારામાં જેની છાપ ભગત એવી પડે તો સહુ મળીને તેને ડરાવે, તેને લીધે કોઈ નાગર સત્સંગી થતા નથી અને ભગવાનથી વિમુખ રહીને બધા મરે છે, બધા શિવજીની ભક્તિ કરે છે, તેઓ ક્યારેક કૃષ્ણનું નામ જ લેતા નથી. 2020ની આ સાલ સદા માટે વિદાય થઈ રહી છે. વર્ષનો છેલ્લો દિવસ એટલે હિસાબ કરવાનો દિવસ. પ્રથમનું વચનામૃત 38મું, બુદ્ધિશાળી વાણીઓ નામું માંડે, હિસાબ રાખે. મહારાજે કહ્યું, જ્યારથી સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. આવો થોડી વાર આપણે તપાસ કરીએ, આપણે આપણી ભૂલનો, આપણા સ્વભાવનો, આપણા દોષોનો, આપણે કોઈ સંતો ભક્તોનો અપરાધ કર્યો હોય એનો ક્યારેય વિચાર કર્યો છે? કર્યો છે. વચનામૃત મધ્યનું 26મું, સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને અને ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું. આપણે ગમતું હોય એવું કરીએ છીએ, ગમતું હોય એવા 5 કામ કરીએ અને ન ગમતું એવા 95 કામ કરીએ. મહારાજ ભાર સાથે કહે, ન ગમતું હોય તે ન કરવું. અને પરમેશ્વરને ભજ્યમાં અંતરાય કરતા હોય, તે પોતાના સગાવાલા હોય, તેનો પણ ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો. પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં, જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે.
જે ભગવાનનો ભક્ત હોય, જે ભગવાનનો ભક્ત હોય તેને સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે. અને બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે, તો પણ અડધો વિમુખ છે. બોલો આપણું કેવું છે? કહું, આપણે એક ભૂલ કરી. એક્ઝામ્પલ માટે આપણે 4 દિવસ આરતીમાં હાજર નથી રહી શક્યા, પણ 1 દિવસ આપણે આરતી, ચેષ્ટા, નિયમ બધું કર્યું છે. તો આપણે આપણી ભૂલ ઢાંકવા શું કરીએ? જે નથી કર્યું ને, 4 દિવસ નથી કર્યું ને, એને ઢાંકવા માટે શું કરશું? જે એકવાર કર્યું છે ને, એને એટલું બધું દેખાડીશું, એટલું બધું બોલીશું, એટલું બધું બતાડીશું, આપણે એમ એનું અભિમાન લઈએ છીએ કે મેં કેટલું કરી નાખ્યું. એક તો ન કરવાનું કર્યું એ ભૂલ કરી, અને બીજું આપણે 1 દિવસ કર્યું પણ દેખાડ્યું એટલું કે આપણે 1 વર્ષથી જાણે કે ચેષ્ટામાં 1 દિવસ ચૂક્યા નથી. આ અહંકાર અને આ અજ્ઞાન આપણને મારી નાખે છે. ભગવાનનો ભક્ત સારું કર્યું કેટલું એનો વિચાર ન કરે. વિચાર શેનો કરે? કે આ ધનુર્માસમાં 4 દિવસ હું આરતીમાં ન આવી શકે, મંદિર દર્શન કરવાનું રહી ગયું, સવારના આરતીના દર્શન ચૂકાઈ ગયા, એને ધ્રાસકો પડે, એને દુઃખ થાય. કર્યું એનું ગૌરવ કે અભિમાન ન હોય, પણ રહી ગયું હોય ને એનું દુઃખ એને જાજું હોય. સાંભળો મહારાજ શું કહે છે, બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે સત્સંગી છે, છતાં અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો પછી મહારાજે ઘણી બધી વાત કરી, એ કરતા કરતા પાછા મહારાજ બોલે છે આ વચનામૃતમાં, એક વાર નહીં, બે વાર નહીં, 6-6 વાર એકને એક વાત મહારાજે રિપીટ કરી. કઈ વાત? ભગવાનનો ભક્ત એ છે જેને પોતાને વિશે અવગુણ દેખાય, અને જેને બીજાનો અવગુણ આવે અને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા, ભગવાનને વિશે પ્રેમ અતિશય હતો, તો પણ પોતામાં ગુણ માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી તો મહારાજે વાત કરી, રાધિકાજી જેવા મોટા હતા તેમ છતાં શ્રીદમા સાથે વઢવેડ થઈ, પણ ક્યારે પોતામાં ગુણ મનાયો અને ભગવાનના ભક્તમાં અવગુણ દેખાયો. આવો ભક્તો, આ વર્ષમાં આપણે કંઈ પણ નાની મોટી, જાણે અજાણે સંતોની ભક્તોની અનુવૃત્તિ તોડી છે, આજ્ઞા લોપી છે, ભૂલ કરી છે, એકવાર એનું ચિંતન કરી સંકલ્પ કરીએ ફરીવાર હવે ભૂલ ન થાય. આ બ્રાહ્મણોએ કેવી સરસ પ્રાર્થના કરી, પ્રભુ અમારા લોકોએ આવી રીતે ભક્તોનો અપરાધ કર્યો છે, આ તો આપે કૃપા કરી અમને તારી લીધા. અમારી જ્ઞાતિમાં શિવજીની પૂજા થાય, શિવજીના નામે વિષ્ણુનો દ્રોહ, શિવજીના નામે ભાંગનું સેવન, અરે શિવજીનું તો હજી બરાબર, પણ શક્તિનું પૂજન, શક્તિની ભક્તિ, અરે એટલું જ નહીં, શક્તિના નામે ન કરવાના કામ ભગવાનના નામે કરે છે લોકો. અને વિષ્ણુની ઉપાસના કરનારા જે વૈષ્ણવ ભક્તો છે તે તો દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર આ બધાનો સદંતર ત્યાગ કરે છે. જ્યાં વિષ્ણુની પૂજા હોય ત્યાં ઉત્તમ વસ્તુ હોય, પવિત્રમાં પવિત્ર વસ્તુ હોય તે જ વપરાય. ધૂપ, દીપ, ઉત્તમ નૈવેદ્ય, ફળ, તાજા તુલસી, શાંતિદાયક કેસરી, ચંદન વગેરેથી વિષ્ણુની પૂજા થાય છે. બ્રાહ્મણો એટલી સરસ વાત કરે છે કારણ કે જ્ઞાની છે. શ્રી હરિ કે અનંત હિ નામા જો જો જપે સબ સુખ ધામા. શ્રી હરિ કે અનંત હિ નામા જો જો જપે સબ સુખ ધામા. શ્રી હરિ કે અનંત હિ નામા જો જો જપે સબે સુખ ધામા.
श्री हरि अनंत हे नामा जो जो जपे सबे सुख धामा अनंत जन्म के पाप अपारा अनंत जन्म के पाप अपारा नाम जपत होवत निस्तारा नाम जपत એવી સરસ મજાની પંક્તિ છે. બ્રાહ્મણો સ્તુતિ કરે છે, હે પ્રભુ ભગવાનના અનંત નામ છે, હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી, એમાંથી કોઈ પણ નામનો જપ કરી શકાય, બધા નામ સુખધામ છે, બધા નામ જીવનું કલ્યાણ કરનારા છે. ભગવાનના નામનો જપ કરવાથી અનંત જન્મોના અપાર પાપ હોય તેનો પણ નાશ થઈ જાય છે. કળિયુગની કરામત તમે જુઓ, લોકોએ ભગવાનના પણ ભાગ પાડી નાખ્યા, ભગવાનમાં પણ ભેદ ઉભો કર્યો. કેવો ભેદ? આ નામ એનાથી કલ્યાણ થાય, તમે પોઝિટિવ વાત કરો ત્યાં સુધી વાંધો નથી, પણ ભગવાનનું આના સિવાય બીજું નામ ન લેવાય, એનાથી પાપ લાગે, એનાથી દ્રોહ થાય. માફ કરજો, વૈષ્ણવ સમાજ કેટલો સારો સમાજ, પણ એમાં એમાં એવા ભાગ પડ્યા ભગવાનના ભાગ. બાલ શ્રી કૃષ્ણ પૂજનીય બન્યા, યુવાન થયા પછી પૂજનીય ન બન્યા, ન રહ્યા, ભગવાનના ભાગ થઈ ગયા. અમુક ભગવાનનું નામ બોલાય, અમુક ન બોલાય. વાલા ભક્તો, ભગવાનના મંત્ર એ ભગવાનના જ મંત્ર છે. જનમંગલમાં 108 મંત્ર છે, સર્વમંગલમાં 1008 છે, ભગવાનના લાખો ને કરોડો નામ છે. અરે આંબાશેઠ આખી જિંદગી ન્યાલકરણ નામ બોલતા, લો મહારાજના કેટલા નામ, હરે કૃષ્ણ, હરિ કૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ, સરજુદાસ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, સ્વામિનારાયણ, આંબાશેઠ, કે આટલા બધા નામ તો મારે નવું કરવું છે. અને કર્યું એમણે, કયું નામ? ન્યાલકરણ, ન્યાલકરણ, ન્યાલકરણ આખી જિંદગી કર્યું અને તો પણ કલ્યાણ થયું ને. સ્વામી વિવેકાનંદ બહુ સરસ કહેતા, સ્વામી વિવેકાનંદ કહેતા, ધર્મ એ જ છે સુખ અને શાંતિ આપે, ધર્મ એ છે જોડવાનું કામ કરે, તોડવાનું કામ કરે, ધર્મ નથી ઝઘડો કરાવે, ધર્મ નથી. પાણી કોને કહેવાય? પાણીનો સ્વભાવ છે શીતળતા. પાણી ક્યારેક ગરમ હોય છે પણ એનો સ્વભાવ નથી. એ ગરમ થયેલું પાણી અંતે તો પાછું મૂળ સ્વભાવ ઉપર આવે છે, શીતળ અને ઠંડુ બને છે. અગ્નિનો સ્વભાવ કેવો છે? ગરમ છે, અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે. ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે, શીતળતા એ પાણીનો સ્વભાવ છે. એમ ધર્મનો સ્વભાવ છે શાંતિ આપવી, સુખ આપવું. જે ધર્મ સમાજને ઝઘડો કરાવે છે, સમાજમાં અશાંતિ ફેલાવે છે, ખરેખર ધર્મ જ નથી. ત્યાં કંઈક ધર્મના નામે અધર્મ છે, તો જ એ શક્ય છે. ભગવાનના નામે ઝઘડાવો, મંદિરોના નામે ઝઘડાવો, એ ધર્મનું સ્વરૂપ નથી. બ્રાહ્મણોએ કેવી સરસ પ્રાર્થના કરી, પ્રભુ ભગવાનના તો અનંત નામ છે, જે નામ લેવામાં આવે એનાથી જીવનું કલ્યાણ થાય. જન્મ મરણ ચોરાસી દુખા નામ જપત હોવત અતિ સુખા, જન્મ મરણ ચોરાસી દુખા નામ જપત હોવત અતિ સુખા, જન્મ મરણ ચોરાસી દુખા, જન્મ મરણ ચોરાસી દુખા હે જ્ઞાની, નામ નામી
हे कही जाने श्रेष्ठ भक्त सुर ज्ञानी सुमाने श्रेष्ठ भक्त सुर ज्ञानी सुमाने अब तुम प्रकट भये तेहि करिके मोक्ष बात आये देखी के अब तुम प्रकट भये तेहि करिके मोक्ष बात आये देखी के अब तुम प्रकट भये तेहि करिके अब तुम प्रकट भये तेहि करिके हे प्रभु आपना दरेक नाम कल्याण करनारा छे जन्म मरण अने लक चौरासी रूप दुख छे छता पण हरिना नामनो जप करवामां आवे तो दुख टळीने अति सही सुख थाय छे यमपुरीमां गयेला जीवो पण भगवानना नामथी यमपुरीमांथी मुक्त थया आवी केटली कथाओ आपणे जाणीए छीए અજામિલ મહાપાપી હતો અંતકાળે યમના દૂતો તેડવા આવ્યા દીકરાનું નામ નારાયણ હતું અને એ બાને નારાયણનું નામ લીધું આપણે જાણીએ છીએ તેમ છતાં એનો ઉદ્ધાર થયો પ્રાતસ્મરામિ ભવભીતિ મહાર્તિ શાંત્યે નારાયણમ સરજિસાસન સન્નિવિષ્ટમ ભગવાનનું નામ દવા છે દવા તમે કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ નાયા વગર લો તો પણ અસર તો કરે સ્નાન કરીને લો તો પણ અસર કરે દવા છે એ પેટમાં જઈને એટલે અસર કરે કરીને કરે એમ બસ પવિત્ર દેહે અપવિત્ર દેહે ભાવે યા કુભાવે ભગવાનનું નામ જેણે લીધું ને હિરણ્યકશિપુએ કુભાવે ભગવાનનું નામ લીધું કંસે રાવણે કુભાવે ભગવાનનું નામ લીધું તુલસી અપને રામ કો રીજ ભજો યાખીજ ભૂમિ ડારે નિકલેંગે ઉલટે સીધે બીજ ઉલટે સીધે બીજ જમીનમાં દાણા ગમે તેમ નાખશો પણ દાણા નાખવા એ મહત્વનું છે આપણે ઝઘડો એમાં કરીએ છીએ આ જમીનમાં દાણા જમણી બાજુ નાખવા કે ડાબી બાજુ ચત્તા નાખવા ઊંધા નાખવા એમાં એમાં ઝઘડો કરવામાં દાણા નાખવાનું જ ભૂલી જઈએ છીએ અને પછી પાક થાયની રાહ જોઈએ છીએ શું થશે માટે મતબોલ યા ફિર સતબોલ બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજો એટલે વાલા ભક્તો આ ધૂન ચાલે છે ને એમાં જોડાજો બીજી બધી લપ કરવાનું છોડી દેજો બોલવાની ઈચ્છા થાય તો ભગવાનનું નામ બોલજો બસ કળિયુગના લોકો ભગવાન સિવાયની બીજી વાતો કરે છે ને એટલે તો આ બધી કંકાસ ઊભી થાય છે કેવી સરસ વાતો છે નામ અને નામી બંનેને એક સમજે છે તેને દેવો અને જ્ઞાની પુરુષો શ્રેષ્ઠ ભક્ત માને છે લો હવે આપ પ્રગટ થયા છો આપે મોક્ષની વાત સ્પષ્ટ કરી છે તે દેખીને અમે આપને શરણે આવ્યા છીએ આપે અનંત અવતારો લીધા છે તેનો કોઈ પાર લઈ શકે તેમ નથી તેમાં એક એકથી વિશેષ ભારે પ્રતાપી ચરિત્ર કર્યા છે અનંત નર નારીઓનો ઉદ્ધાર કર્યો છે મુમુક્ષુઓનો મોક્ષ કરવા માટે વ્યાસ મુનિએ પુરાણો કર્યા છે તેમાં મોક્ષની વાત સ્પષ્ટપણે કહી દેખાડી નથી પુરાણો અતિ વિસ્તારથી લખ્યા છે એમાં બીજરૂપ મોક્ષની વાત છે જ્ઞાની ડાયા બુદ્ધિશાળી માણસો પણ એમાંથી મોક્ષની વાત મેળવી નથી શકતા તે બાબત પુરાણોમાં ગુપ્ત રાખી છે કઈ વાત મોક્ષની વાત દેવ મનુષ્ય અસુર અને રાજા એ બધાની જેવી રુચિ હોય તે અનુસારે વાતોનું સ્થાપન કર્યું છે માણસોની જેવી જેવી રુચિ હોય તેની પુષ્ટિ તેવા રૂપમાં કરી દેવામાં આવી હોય તેવું સ્થાપન
પુરાણોમાં કર્યું હોય તેમ જણાય છે અને મોક્ષ માર્ગની રક્ષા માટે તો બીજા માર્ગોને વિસ્તારથી કહ્યા છે. જેમ ભૂમિ ઉપર જે જાતિના જેવા જીવ હોય તેમની તેવી આજીવિકા કરી છે, તેમ જેવી રુચિ તેવું પુરાણોમાં લખ્યું છે. જે જીવના જેવા કર્મ હોય તેને જોઈને પરમેશ્વર ભોગવાવે છે. તે કર્મો ભોગવવામાં પરમેશ્વરને કોઈ દોષ લાગતો નથી. પરમેશ્વર તો કર્મના ફળોને આપનારા છે. જે મનુષ્ય જેવું કર્મ કરે છે તેને તેવું ફળ પરમેશ્વર આપે છે. અમારા ઘણા જ ધન્યભાગ્ય છે આજે અમે આપની પૂજા કરી. જે બાબત દુર્લભમાં દુર્લભ છે તે લાભ આજે આપે અમને આપેલ છે લો. બ્રાહ્મણોએ કેવી સરસ સ્તુતિ કરી. વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં, ઇતિહાસ ગ્રંથોમાં મોક્ષની વાત ગુપ્ત રૂપે રહી છે. એ પામવી સમજવી અઘરી છે. ભગવાન સ્વામિનારાયણે કાંકરા કાઢીને કલ્યાણનો માર્ગ આપણને બતાવી દીધો. મહારાજને આપણે કરોડ કરોડ વંદન કરીએ. આ અવસર કરુણાનિધિ કરુણા બહુકીધિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધિ. કલ્યાણનો માર્ગ સીધો કરી દીધો, સુગમ કરી દીધો. અમેરિકામાં જેમ પૈસા કમાવા બહુ ઈઝી છે આ દેશમાં, અમેરિકામાં ગાડી ખરીદવી બહુ ઈઝી છે. એક સારા હરિભક્ત અમેરિકામાં છે, અહીંયા ન્યૂજર્સીમાં, એ પહેલા વાતો કરતા કે સ્વામી ગાડી આખી જિંદગી ઇન્ડિયામાં રહ્યા હોત ને તો સ્કૂટર જ ફેરવતા હોત, અને અમેરિકા આવ્યા ને ઉતર્યા ને મહિનામાં તો ફોર વ્હીલર ગાડી બોલો. અને વાત સાચી, તમે બધા ઘણા બધા બેઠા છો ઇન્ડિયામાં સ્કૂટર જ ફેરવતા હતા ને હજી લો. ભીખુ દાદા કે હું સાયકલ નથી આવડતી હજી, એનું શું? ઘનશ્યામ દાદા તમારું કેવું છે કહી દો લો. ઘનશ્યામ દાદા કે અમે તો સાયકલ ફેરવી છે, બીએસસી થયા દાદા તમે તો. ભીખુ દાદા કે મને સાયકલ નહોતી આવડતી લો, સાયકલ કોઈ દેખાડી હોય તો આવડે ને દાદા. દાદા દરરોજ કેટલા કિલોમીટર ચાલતા બોલો? આપણા એક હરિભગત કહેતા હતા, દસમું ધોરણ થયું ને ત્યાં સુધી વર્ષમાં એક દિવસ એક ચડ્ડીને એક બુસ્કોટ કરી દે, આખા વર્ષ એ જ ચડ્ડીને એક બુસ્કોટ પહેરવાનો. આમ એક શર્ટ અને એક આપણી ભાષામાં એક ટી શર્ટ ને એક ચડ્ડી, એમાં 10 વર્ષ ધોરણ સુધી ભણેલા બોલો. આવા તો કેટલા દાખલા હશે. અને આજે નાના દીકરાઓ હોય ત્યારથી અમેરિકામાં પૈસા કમાવા ઈઝી કરી દીધું છે. કોઈ પણ માણસ ગાડી ખરીદી શકે, બંગલા મેળવી શકે, પૈસા ઈઝી મની છે આ દેશમાં. થોડી મહેનત કરે, થોડી આવડત હોય તો માણસ સુખી થઈ શકે. ભગવાન સ્વામિનારાયણે આવું મોટું કામ કલ્યાણના માર્ગે કર્યું. થોડો ડાયો હોય, થોડો સમજો હોય, થોડો ખપવાળો હોય, અમારા વિનયજીને જો તાળીઓથી વધાવો દાદા, હે કેટલી એમની સેવા છે. અને ટાઈમ ટુ ટાઈમ સેવા, હા, ખપવાળા. આ કામ કોણે કર્યું? મહારાજે કર્યું. બાકી આપણે કઈ એવી મહેનત કરી નથી દાદા. ચાંદ્રાયણ કરે, ધારણા પારણા કરે, વચનામૃત વાંચે, પૂજા પાઠ કરે, ધર્મ નિયમ પાળે. હવે તો હૈદરાબાદના એમના મિત્રોને, સગાવાલાને ભગવાન સ્વામિનારાયણની મહિમાની વાતો કરી એ બધાને સત્સંગ કરતા કરાવી દીધા બોલો. શા માટે? મહારાજે આ કામ કર્યું, મુક્તિનો માર્ગ એકદમ સુગમ કરી દીધો. કરોડ જન્મે પણ જેનું કલ્યાણ ન થાય ને એવો જીવ ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવે ને, આને આ જન્મે આત્યંતિક કલ્યાણ પામી જાય, આવા મહારાજને આપણે વંદન કરીએ. આ મહારાજ આપણને મળ્યા છે, આ મોટી ભગવાનની કૃપા. બસ હવે મહારાજને ઓળખી લઈએ, એને ભજી લઈએ, એને સેવી લઈએ. એ મહારાજ જેનાથી રાજી થાય, એવા મોટા પુરુષો, એને રાજી કરી લઈએ, એને સેવી લઈએ, એને ભજી લઈએ. સંતોમાં કેવું હોય દાદા, બધા સંતોની અલગ અલગ માસ્ટરી હોય. રસોઈ બનાવવામાં કોઈક સંતો રોટલી વણતા હોય ને એટલી સરસ વણે, અને કોઈકને વણતા ન આવડે તો વણવા જાય ને તો ભારતનો નકશો બને, અને હરખું ધ્યાન ન રાખે તો પાકિસ્તાનનો પણ ગમે તે નકશો મેપ બને. પણ ઘણા સંતો એવા હોય કે રોટલી
ત્રાસી બાંગી વણી હોય ને, પણ એ વેલણ ચાલુ કરે ને એટલે એવી સરસ મજાની ગોળ કરી દે ને, કાગળ જેવી. હા, આપણા નીલકંઠ સ્વામી વણે, તમે જોયા કરો. આપણા ઘણા બધા સંતો હોય તો તિલક ભગત એટલી સરસ રસોઈ બનાવે, દરરોજ સવારે વહેલા જાગે, ખમણ ઢોકળા એટલા સરસ બનાવે, ઘનશ્યામ દાદાને બહુ ભાવે છે. હવે તો કેટલું બધું શીખી ગયા, પુડલા શીખી ગયા, દહીંવડા શીખી ગયા, અને હમણાં મેસુબ શીખી ગયા છે બહુ સરસ મજાનો. મહારાજને અમે બધાએ બનાવ્યો દાદા, બધાનો બગડ્યો પણ એમનો સુધરી ગયો મેસુબ. બોલો, ભગવાને જેને જે આપ્યું હોય આ બધી ઠાકોરજીની કૃપા છે. એમણે નક્કી કર્યું એમ જ કામ થાય, પણ કહેવાનું એ કે આ લોકના પદાર્થને સુધારતા ઘણા બધાને આવડતા હોય. કોઈ રસોઈ સુધારી શકે, કોઈ કામ બગડેલું હોય એ સુધારી શકે, પણ કલ્યાણ બગડવાનું હોય ને એને સુધારવાની કળા ભગવાન અથવા ભગવાન જેવા એકાંતિક સત્પુરુષમાં છે, જે ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગમાં સૌથી મોટું કામ કર્યું. બ્રાહ્મણોએ સ્તુતિ કરી, પ્રભુની પૂજા કરી, નાગરોએ ઉપર કહ્યા પ્રમાણે શ્રીહરિની સ્તુતિ કરી, કેસરયુક્ત ચંદન નિપુણતાથી શ્રીહરિના ચરણમાં ચર્ચ્યું અને તે ચરણોને સૌએ પોતપોતાની છાતી ઉપર ચાંપ્યા. પછી ભોજન જે બનાવ્યા હતા તે બધાને લઈ આવ્યા અને શ્રીહરિને ત્યાં ધરાવ્યા. પછી ઘણા જ પ્રેમભાવથી તે બધા ભોજનોને શ્રીહરિ જમ્યા. નાગરોના તે ભોજનમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ પકવાન હતા, તે બધા તાજા ઘીથી બનાવ્યા હતા, નવી નવી વસ્તુઓથી બનાવ્યા હતા. બધા જ ભોજન સાકર ઘી દૂધથી બનાવ્યા હતા. તે ભોજન ઉજળા તેજ સુગંધવાળા અને ઘણા જ સુકોમળ હતા, તેનો કહીએ પાર આવતો નથી એવા હતા. અમુક નાગરો જે ધન કમાતા તેને ખાવા પીવામાં ઉડાવી દેતા, ભગવાનને અર્થે ખર્ચ કરતા જ નહીં, નાત જાત માટે બધું ખર્ચી નાખતા. એકબીજાથી તે ખર્ચ ઘણો ભારે કરતા. મર્યા પછી ભલે તેઓ જમપુરીને દરવાજે પહોંચે, પાપથી જેટલું ધન કમાતા હતા તે બધું પાપમાં ખર્ચી નાખતા. લો, ભગવાને આપેલું જીવન, ભગવાને આપેલા શ્વાસ, ભગવાનની કૃપાથી મળેલું ધન કે સંપત્તિ, એ પણ ભગવાનની કૃપા હોય ને તો જ ભગવાનને અર્થે વાપરી શકાય. હમણાં આપણે ધૂનના વિડીયો બતાવીએ છીએ, હું વિડીયો બતાવીશ, શનિવારની સભામાં થોડો સમય કાઢીશું આપણે. પૈસા પણ ભગવાનની કૃપા હોય ને તો જ ભગવાનની સેવામાં સત્સંગના કામમાં વપરાય, બાકી તો અઘરું છે. પાપની કમાણી પાપમાં જ ડૂબે છે. માટે વહાલા ભક્તો, આપણી શક્તિ, આપણો સમય અને આપણી સંપત્તિ, મારી વાત ધ્યાનથી સાંભળજો, આપણી શક્તિ, આપણો સમય અને આપણી સંપત્તિ પાપના માર્ગે વહે નહીં એનું ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. એમાં આપણું તો બગડશે પણ બીજા કેટલા લોકોનું બગડશે, કેટલા લોકોનું બગડશે. આજે એ જ પ્રોબ્લેમ છે ને, એક પાપી માણસ છે એ બીજા હજારને પાપના માર્ગે વાળે છે. ત્યારે આવો આપણે તો એમાંથી બચીએ, આપણે આપણી શક્તિ, આપણો સમય અને સંપત્તિ ઠાકોરજી માટે, ભગવાન માટે, આ સત્સંગ માટે, આ સત્સંગની સેવાને માટે વાપરીએ અને જીવનને ધન્ય બનાવીએ. તેથી તે ધન ભગવાનને અને સંતોને માટે ઉપયોગી થતું નથી, કેવળ કીર્તિ માટે ખર્ચી દેવાતું હતું, પરંતુ જગતની કીર્તિનું ક્યાંય નામ રહેતું નથી. તેથી જ તેઓ જે ધન ખર્ચતા તે સર્વે નિષ્ફળ થઈ જાય છે, અર્થાત તેમ કરવાથી તેનું કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ થતું નથી. જે નાગર હરિભક્ત હતા તે બધા ઉપરની વાતને બરાબર સમજીને શ્રીહરિને માટે હેતથી ખર્ચ કરવા લાગ્યા. શ્રીહરિ અને સંતો તે નાગરોનું હેત જોઈને રાજી થયા અને બોલ્યા કે આવું કોઈ કરી શકે નહીં. લો મહારાજ, નાગર બ્રાહ્મણ ઉપર રાજી થયા. આ વખતે પ્રત્યક્ષ શ્રીહરિની સેવાનો લાભ નાગર હરિભક્તોએ ઘણો લીધો. જે નરસિંહ મહેતા કહેવાતા હતા, સાંભળો સાંભળો, બે ત્રણ વાત અદ્ભુત આવે છે, ચાર પાંચ મિનિટ વધારે લેશું આપણે આજે. જે નરસિંહ મહેતા કહેવાતા હતા તેઓ તો પરોક્ષ ભગવાનના ભક્ત હતા, તેને પ્રગટ ભગવાનનો જોગ થયો ન હતો, છતાં તેમણે ઘણા હેતથી પ્રગટના જેવી ભક્તિ કરી હતી. બીજા નાગરોએ તેમને ઘણું જ દુઃખ દીધું હતું, પણ નરસિંહ મહેતાએ તેને લગાર પણ ગણ્યા વિના તે બધું દુઃખ
સહન કર્યું હતું, રાજી થઈને સહન કર્યું હતું, ભગવાનનો પ્રસાદ માનીને સહન કર્યું હતું, તેની ધીરજ દેખીને ભગવાન તેના ઉપર ઘણું પ્રસન્ન થયા હતા. જેણે નરસિંહ મહેતા જેવા ભક્ત થવું હોય ને એને આટલું જ યાદ રાખવાનું છે, દુષ્ટ દુઃખ આપે ને તો પણ એમ માનવું આ પ્રભુનો પ્રસાદ છે, મીરાને ઝેર મળ્યું ને પણ એમ માનવું આ મારા શ્રીકૃષ્ણનું ચરણામૃત છે, અને પછી એના ઘર પરિવારે સહિત બધાનો ભગવાને મોક્ષ કર્યો. તેમણે ભજનના જેટલા પદ કર્યા તે જે પ્રકારે ભગવાન રાજી થાય તે રીતે રચ્યા. બોલો, નરસિંહ મહેતાના પદોને ભગવાને બિરદાવ્યા, શ્રીજી મહારાજ બિરદાવે છે, એની ભક્તિને બિરદાવી આપણે જાણીએ છીએ. વૈષ્ણવ જનતો તેને રે કહીએ, આ પદ 140 દેશના લોકોએ હમણાં ગાયું હતું. 140 દેશના લોકોએ, કલ્પના તો કરો, એક ગુજરાતીનું ભજન, એમાં નરસિંહ મહેતાનું લખેલું ભજન. આ ગ્રંથોમાં સત્ય છુપાયેલું છે. સૂર્ય ને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ગ્રંથો અમર રહેવાના છે. આજે મૂવીમાં, ફિલ્મમાં, બોલિવૂડ, હોલિવૂડમાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કરી ગીત સોંગ બનાવવામાં આવે છે. આયુષ કેટલું એનું, કેટલું આયુષ, 5-10 વર્ષ, કેટલાના કલ્યાણ બગાડે, કેટલાના રૂપિયા બગાડે, કેટલાના જીવન બગાડે, અને બધું અસ્ત થઈ જાય. વાલા ભક્તો, અસત્યની આયુષ ક્યારેય લાંબી હોતી જ નથી. આજે આટલા વર્ષ પછી નરસિંહ મહેતાના ભજન તો તમે વિચારો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીર પરાઈ જાને રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. ભજનના શબ્દો તો જુઓ, બીજાના દુઃખને સમજી શકે એ ભગવાનનો ભક્ત છે. બોલો, આવું ક્યાંય સાંભળ્યું દાદા? માળા કરે ભક્ત ન કયો, પૂજા કરે ભક્ત ન કયો, કોને કયો? બીજાના દર્દને સમજી શકે, સંવેદનશીલ હોય. સા ગમ પધ ની સા સા ની ધ ગમ ની ધ મ પધ મ ગ રે સા. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. ભગવાનનો ભક્ત એ છે, બીજાને દુઃખ તો આપે જ નહીં, પણ બીજાનું દુઃખ હોય ને એ દુઃખ ઓછું કેમ થાય એવા પ્રયત્ન કરે. એટલે હું ઘણી ઘણી વખત કથામાં કહું છું, બીજાનું દુઃખ જોઈ એને સુખી થાય આ સજ્જન નથી, આ દુષ્ટનું સૌથી મોટું લક્ષણ છે. બીજાને દુઃખ આપી રાજી થાય એ દુષ્ટ છે, અને બીજાને સુખ આપીને રાજી થાય આ સજ્જન છે, સત્સંગી છે, ભગવાનનો ભક્ત છે. 140 દેશના લોકોએ ભક્તરાજ નરસિંહ મહેતાના પદને ગાયું. ગાનારા લોકોના અનુભવ વિડીયો મેં 2-3 જોયેલા. ત્યારે વિદેશના લોકો આ પદ ગાયા પછી રડી પડ્યા હતા, આંખમાંથી આંસુ પડી ગયા હતા. એ લોકોને આ પદના શબ્દો એટલા બધા પ્રભાવિત કરી ગયા. 1-2 વિડીયો તો એવું કહેવા માંગતા હતા, વિદેશના માણસો ગુજરાતી શબ્દ જીવનમાં બોલ્યા ન હોય એવા લોકોએ અઠવાડિયા 10-10, 15-15 દિવસ પ્રેક્ટિસ કરી હોય, અને એ લોકોને જે અનુભવો થયા. વાલા ભક્તો, સત્ય પરેશાન હો સકતા હે, સત્ય પરાજિત કભી નહીં હોતા. કેવી સરસ વાતો છે. ભગવાન તે પદ સાંભળીને તેમનો વિશુદ્ધ પ્રેમ જોઈને રાજી થયા હતા. શુદ્ધ પ્રીતિ હે બેન ભરી નહી રે જત કો ઉપર. શુદ્ધ પ્રીતિ હે બેન ભરી નહી રે જત કો ઉપર. શુદ્ધ પ્રીતિ હે બેન ભરી નહી રે જત કો ઉપર. શુદ્ધ પ્રીતિ હે બેન ભરી નહી રે જત કો ઉપર. અંતર દેખ મલી અંતર દેખ મલીન તાકો કરત ત્યાગ હરી. અંતર દેખત મલીન તાકો કરત ત્યાગ હરી.
अंतर देखत मलीन तागो करत त्याग हरी। शुद्ध प्रेम जोया विना भगवान क्यारे राजी थता नथी। शुद्ध प्रीति ही बिना हरि नहीं रीजत को ऊपर। शुद्ध प्रेम जोया विना भगवान क्यारे राजी थता नथी। बस आपने भगवान ने प्रेम थी राजी करिए छे आ वात अधूरी छे। शुद्ध प्रेम थी राजी करवा जोईए। भगवान ने निर्मल प्रेम गमे छे, निर्दोष प्रेम गमे छे। अपना स्नेहमा स्वार्थ छुपायेलो छे, अपनी सेवामा मेवा पामवानी मलिनता छुपायेली छे। निस्वार्थ प्रेम, निस्वार्थ सेवा जो करवामा आवे ने तो नानी एवी सेवा पण अक्षय अने अनंत फळने आपनारी छे। नरसिंह मेहता केवी केवी एनी कथाओ। मारी हुंडी स्वीकारो महाराज रे, श्यामळा गिरधारी कागळनी चिट्ठी ऊपर लखी नाखे अने कागळनी चिट्ठी चेक बनी जाए, हुंडी बनी जाए। विचार तो करो भगवाननी केवी एने भक्ति करेली। मेताजीनुं काम करवा, कारज करवा, पितानुं श्राद्ध करवा माटे हे भगवान पोते आवे। शुद्ध प्रेम जोया विना भगवान राजी थता नथी। चालो आपणे बद्धा तपास करीए। આજે સવારે જાગ્યા ત્યારથી પૂજા કરી અને અત્યારે રાત્રે 9 વાગ્યા, આખા દિવસમાં આપણે માનસી પૂજા કરી, પૂજા કરી, એક સંતો સાથે સમાગમ કર્યો હશે, ઘરમાં કંઈક સત્સંગની વાતો કરી હશે, આ બધાની પાછળ ક્યાંય આપણો સ્વાર્થ, આપણી આસક્તિ અથવા આપણો અહંકાર છુપાયેલો છે? તપાસ કરો આપણી ક્રિયાની પાછળ આપણો આશય તપાસવો ને બહુ અઘરી વાત છે। આ તપાસ આપણે ક્યારેય નથી કર્યો, એટલે વચનામૃતમાં મહારાજ કહે જ્યારથી સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો। એક દાદા, સત્ય ઘટના, એક મંદિરમાં એક સ્વામીજી બહુ સારા સંત, એમણે એક હરિભક્ત આવ્યા, ભગવાનની બે વાતો કરી, મગસની ગોટી એનો પ્રસાદ હશે। પેલા હરિભક્તને એક નાના બાઉલમાં 4-5 મગસની ગોટીનો પ્રસાદ આપ્યો। પેલા હરિભક્તને કહ્યું કે જમો, તમે ક્યારના આવ્યા છો ને, સેવા બહુ કરી છે ને। પેલા હરિભક્ત બોલ્યા કે સ્વામી, ઘરે લઈ જઈએ ને, છોકરાઓને આપીશું, એ બધા રાજી થાય ને, એને સત્સંગ લાગે ને। સંત બહુ વિચક્ષણ, એમ છોકરાઓને આપવો છે, એને સત્સંગ કરાવવો છે, તો આ ઘરની બહાર જે છોકરાઓ છે, સોરી, આ મંદિરની બહાર જે છોકરાઓ રમે છે એને આપો ને, એને સત્સંગ કરાવો ને, એને નથી આપવો? પેલા હરિભક્તે હાથ જોડીને કહ્યું કે સ્વામી, એવું છે ને, આવા કેટલાને આપીએ, એના કરતા ઘરનાને થોડો સત્સંગ કરાવીએ। જો શુદ્ધ આશય હોય ને તો કોઈ ખોટું નથી। સ્વામી કેમ, તમે ઘરે જશો, છોકરાઓને પ્રસાદ આપશો, એટલા માટે કે સત્સંગ થાય, વાત સાચી ને? હા સ્વામી, બસ એટલો જ આશય છે કે આપણે આખી દુનિયામાં ન પહોંચીએ તો ઘરમાં તો પહોંચીએ। સ્વામી કે વાત સારી, તમે ઘરના દીકરાઓને પ્રસાદ આપશો, એની માં દેખે એમ આપશો કે માં ન દેખતી હોય એમ આપશો? અરે સ્વામી, તમે તો ભારે કરી, એ તો એની મમ્મી દેખતી હોય ને એમ આપવો પડે સ્વામી। કેમ એવું? છોકરાઓને પ્રસાદ આપીએ ને એટલે એની માં રાજી થાય, અને માં રાજી થાય ને તો ગરમ ગરમ રોટલી મળે। હવે બોલો, આને સત્સંગ કરાવવાનું તાન હતું, ગરમ રોટલી ખાવાનું તાન? પોલ ખુલી ગઈ કે નહીં? આપણી દરેક સારી ક્રિયાની પાછળ આપણી એક બુરી આદત છુપાયેલી હોય છે, એક મલિનતા છુપાયેલી હોય છે। દરેક દીવાની પાછળ કાળી મેષ નીકળે છે। યાદ રાખો, સત્કર્મ કરવું એના કરતા પણ સારા આશયથી સત્કર્મ કરવું એ મહાન છે। ભગવાનમાં પ્રેમ કરવો એના કરતા પણ શુદ્ધ પ્રેમ કરવો એ શ્રેષ્ઠ છે। શુદ્ધ પ્રીતિ જોયા વિના પ્રભુ ક્યારેય રાજી થતા નથી। નરસિંહ મહેતાની પ્રીતિ શુદ્ધ હતી, મીરાબાઈ મુક્તાનંદ સ્વામીનો પ્રેમ શુદ્ધ હતો। ભગવાન જેના અંતરને મલિન દેખે છે તેનો તરત ત્યાગ કરી દે છે। જૂનાગઢમાં જે નાગરો હરિભક્ત થયા હતા તે સર્વે ઘણા જ વિશુદ્ધ ભાવવાળા થયા હતા। તેમણે જે શુદ્ધ ભાવથી ભોજન કરાવ્યા હતા તેને શ્રીહરિ પ્રેમ ભાવથી જમ્યા। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદમુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના એકાદશ પૂરમાં નાગર ભક્તોએ શ્રીહરિની પૂજા કરી અને જમાડિયા એ નામે 48મો તરંગ સમાપ્ત થયો।
बोलो घनश्याम महाराजनी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे।